સુરત માંડવીને પોણા 2 વર્ષીય બાળક ચાલતો થયો હતો. બીમારીના કારણે પગ વાંકો થઈ ગયો હતો, જેને લઈ બાળક ચાલી શકતો ન હતો. ગુજરાતની સૌથી હાઈટેક હોસ્પિટલથી સજ્જ સુરતના બાળક અને હોસ્પિટલે ના પાડી ત્યારે અંકલેશ્વરની હોસ્પિટલ મદદે આવી અને પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન 2 સફળ સર્જરી કરી બાળકને ચાલતા કરી. પરિવારમાં હર્ષની હેલી ફેલાઈ જવા પામી હતી. બાળકની દિવ્યાંગતા દૂર થતાં પરિવારે હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના બિપિનભાઈ રામજીભાઈ વસાવાના 1 વર્ષ અને 11 મહિનાના પુત્ર પ્રિયાંશને નાની ઉંમરે અપંગતાથી પીડાતો હતો. પાપા પગલી ભરવાની ઉંમરે બાળકને જમણા પગ ઉપર બીમારી થતાં બાળકનો પગ વાંકો વળી ગયો હતો, જેને લઈ બાળક ચાલી શકતો ન હતો અને બાળકના માતા પિતાએ પોતાના વહાલ સોયા બાળકની આ દશાથી ભારે ચિંતામાં હતા. પોતાનો બાળક પણ હસતો રમતો અને દોડતો થાય તે માટે બાળકને લઈ માતા પિતા સુરત સહિત અનેક સ્થળે અનેક હોસ્પિટલમાં પગ ઘસી નાખ્યા હતા, પણ બાળકનો ઇલાજ સંભવ ન થતા તેઓ હિંમત હારી રહ્યા હતા. તે દરમિયાન તેઓ લોકો પાસેથી વિગતો મેળવી અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અનિલ સારુકરને બતાવતા તેઓ દ્વારા બાળક પુનઃ ચાલી શકે છે તેવી હિંમત માતા પિતાને આપતા પરિવારમાં સ્મિત છલકાઈ ઉઠ્યું હતું અને હોસ્પિટલ ખાતે 1.5 મહિના સુધી પ્રિયાંશ દાખલ રહ્યો હતો. આ 1.5 મહિના દરમિયાન ડોક્ટર અમૂલ સારુકર દ્વારા 2 જેટલી જટિલ સર્જરી કરીને અપંગતા દૂર કરી નાખી હતી. બાળકના માતા પિતા તેમજ બાળક પણ ચાલતા ઉત્સાહભેર જોવા મળ્યો હતો. માતા સુધાબેન આ અંગે જયાબેન મોદી હોસ્પિટલ તેમજ ડોક્ટર તેમજ સ્ટાફનો આભાર માન્યો હતો. ડાબો પગ વાકો હતો, અંદરની હાડકી વધતી નહીં હતી એટલે વાકો થઈ ગયેલો. જયાબેન મોદીમાં અમે સારવાર માટે આવ્યા હતા, પછી અહીંયા આવીને અમલસરને મળ્યા, પછી અમલસરે સલાહ આપી અમને પગ વાકો છે, ઓપરેશન કરીને સીધો કરવો પડશે. પછી આયુષ્યમાન કાર્ડ માટે બતાવ્યું હતું સરે. હવે કેવું છે, પગને સારું છે? હા, હવે પગને સારું છે. એક માતા તરીકે તમે શું કહેવા માનશો ડોક્ટરને? હું ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા બાળકનો પગ હવે સીધો થઈ ગયો છે, સરળ રીતે ચાલી શકે છે. અન્ય જે બાળકો એવા છે એમને શું તમારે માતાનો શું સંદેશ છે તમારો? અન્ય બાળકોને મારા બાળકની જેમ એવું કંઈ તકલીફ હોય તો હોસ્પિટલના સહારે સારવાર મળીને સારું થઈ શકે. હેલો, મારું નામ ડૉક્ટર અમોદ સાકરકર છે. હું અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં બાળકોનો હડકોનો સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છું. આપણે એક રિયાંશ વસાવા કરીને બચ્ચુનો કેસ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. આ બચ્ચુ માટે મારા પાસે 18 મહિનાની ઉંમરમાં આવ્યો હતો અને લાલપણમાં જમણા ઘૂંટણમાં ચેપને લીધે હડકેની ગ્રોથ થમી ગઈ હતી, એને લીધે જમણો પગ વાકો થઈ ગયો હતો. આપણે એના માટે ઓપરેશન કરીને પગને સરળ કર્યો છે. અત્યારે ઓપરેશન 6 અઠવાડિયા પછી બંને ઘૂંટણ અને બંને પગ સરખા થઈ ગયા છે અને છોકરો નોર્મલ રીતે ચાલે છે અત્યારે.